સુરત થી એક મહત્વનો સમાચાર મળી રહ્યો છે. સુરતના સરથાણા વિસ્તારની એક ઘટના સામે આવી છે. સુરતના સરથાણા વિસ્તારના વોર્ડ નંબર 15ના યુવા મોરચાના પ્રમુખ પર જીવલેણ હુમલો થયાના સમાચાર સામે આવ્યા છે. જે સુરતના બ્રેકિંગ ન્યૂઝ પ્રમાણે વોર્ડ નંબર 15ના યુવા મોરચાના પ્રમુખ પર જીવલેણ હુમલો થયાના સમાચાર સામે આવી રહ્યા છે. રવિ સુતરિયા પર યોગી ચોક નજીક 40 લોકોના ટોળાએ હુમલો કર્યો છે. આ હુમલો જે થયો છે તે ઘાતક હથિયાર દ્વારા કરવામાં આવ્યો છે અને જે વોર્ડ નંબર 15ના યુવા મોરચાના પ્રમુખ છે જે રવિ સુતરિયા છે તેમને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તે આ સમગ્ર મામલે સામે આવી રહ્યું છે કે રૂપિયાની લેતી દેતી મામલે રવિ સુતરિયા પર હુમલો કરવામાં આવ્યો છે. તો આ હુમલા બાદ પોલીસે વધુ આગળની તપાસ હાથ ધરી છે. તો સુરતથી મેં બ્રેકિંગ ન્યૂઝ મળે છે તે પ્રમાણે સુરતના સરથાણા વિસ્તારના વોર્ડ નંબર 15ના યુવા મોરચાના પ્રમુખ રવિ સુતરિયા પર યોગી ચોક નજીક 40 લોકોના ટોળાએ હુમલો કર્યો છે. તો તપાસ દ્વારા વધુ સામે આવ્યું છે કે રૂપિયાની લેતી દેતી મામલે આ હુમલો કરવામાં આવ્યો છે અને એક ઘાતક હથિયાર દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો છે. હુમલા બાદ રવિ સુતરિયાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી દેવામાં આવ્યા છે. તો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે વધુ માહિતી માટે આપણી સાથે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા અરવિંદ રાઠોડ. તો જી અરવિંદજી, જણાવશો કે જે સુરતમાં વોર્ડ નંબર 15માં યુવા મોરચાના પ્રમુખ પર જે હુમલો થયો છે તો શું છે સમગ્ર મામલો આ હુમલા પાછળ? બિલકુલ, રવિ સુતરિયા હુમલાની જે ઘટના પ્રકાશમાં આવી છે અને મળતી વિગત પ્રમાણે જો વાત કરીએ તો સુરતના સરથાણા વિસ્તારમાં વોર્ડ નંબર 15ના પ્રમુખ છે રવિ સુતરિયા જો યોગી ચોક પાસેથી મોડી રાત્રિના પસાર થઈ રહ્યા હતા ત્યારે 40 જેટલા લોકો ટોળાએ વડે જીવલેણ હુમલો કર્યો છે અને ત્યારબાદ તાબડતોબ છે કહી શકાય છે રવિ સુતરિયાને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને હુમલો કરીને જે ટોળો છે તે વિકાર થઈ જવાનો સૂત્રો દ્વારા જણાઈ રહ્યા છે અને ઘટનાની જાણ થતા જ કહી શકાય સરથાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જી જી બાબુ, આગળ જોઈએ તો સારવાર અર્થે તેમને હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા છે તો આગળ તેમની શું તેમની હાલત શું છે, તેમની ડોક્ટરોનું શું કહેવું છે? બિલકુલ, ડોક્ટરોની જે પ્રાથમિક છે કહી શકાય કે મોડી રાત્રિની ઘટના હતી અને તાબડતોબ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો તેની સારવાર અર્થે હાલ તો તબિયત કહી શકાય, પરંતુ 40 જેટલા મસમોટા લોકોના ટોળાને હુમલો લઈને અને ખાસ કરીને ભાજપના યુવા નેતા ઉપર હુમલા થતા રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે અને પોલીસે જે છે તે ધમધમાટ. હુમલા પાછળનું કારણ શું જણાઈ રહ્યું છે? હુમલા પાછળનું કારણ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. પ્રાથમિક વાત છે ત્યાં સુધી પૈસાની જે લેતી દેતીના મામલે આ જે ઘટના બની હોવાનું હાલ તો સામે આવી રહ્યું છે, પરંતુ પોલીસે તપાસ હાથ ધરી છે ત્યારે ચોક્કસ કારણ પૈસાનું હતું કે અન્ય તે જોવું રહ્યું છે. જી ધન્યવાદ આ સમગ્ર માહિતી માટે. તો અમારા સંવાદદાતાના જણાવ્યા પ્રમાણે જે રવિ સુતરિયા પર હુમલો થયો છે તે 40 લોકોના ટોળાએ હુમલો કર્યો છે અને પૈસાની લેતી દેતી મામલે આ હુમલો થયા હોવાનું સામે આવ્યું છે. તો તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી દેવામાં આવ્યા છે અને હુમલાના પગલે પોલીસે પણ આ વધુ તપાસ હાથ ધરી છે. તેઓ કારણ જાણવામાં આવી રહ્યું છે કે તે હુમલો થયો છે તે રૂપિયાની લેતી દેતી મામલે હુમલો થયો છે અને 40 લોકોના ટોળાએ હુમલો કર્યો છે. હાલના બ્રેકિંગ ન્યૂઝમાં બસ આટલું જ. વધુ બ્રેકિંગ ન્યૂઝ માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.